हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। केम छो बधा? आई होप बधा મજામાં છો। ઓકે, તો આપણે ચાર લેક્ચર પૂરા કર્યા છે મેથ્સ ફોર ફિઝિક્સ માટેને, બરાબર ને? ઓકે, તો હવે પાંચમો લેક્ચર આવે છે મેથ્સ ફોર ફિઝિક્સ માટેનો, અને આ છેલ્લો લેક્ચર છે, બરાબર છે? આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર ફિઝિક્સ નું સ્ટાર્ટ કરી દઈશું, ક્લિયર? ચાલો, તો છેલ્લો લેક્ચર માટે તમે બધા તૈયાર છો? ઓકે, આપણે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપણે બધા મેથ્સ ની આપવાની છે, જ્યાં પર આ લેક્ચર માં આપણું બધું મેથ્સ પૂરું થઈ જાય છે, ક્લિયર? જેટલું 11 અને 12 સાયન્સ માં ઇવન JEE ને NEET ની અંદર પણ જેટલું આપણને મેથ્સ કામમાં લાગે છે એ બધું જ આપણે ક્લિયર કરાવી દીધું છે, બરાબર? ઓકે, તો આપણે હવે આના પછી વિધેયો જોયા હતા ને પેલા લેક્ચર માં, ઓકે, ત્યાર પછી HN સર જે છે સંકલન વિકલનના બે પોર્શન પૂરા કરી દેશે, ક્લિયર? ઓકે, અને બાકીનું જે બધું મેથ્સ હતું જેમાં આપણે ત્રિકોણમિતિય વિધેયો હતા અને લોગેરીધમ હતું, એ બે ટોપિક મારે કમ્પ્લીટ કરવાના હતા, તો આપણું આજે બધું મેથ્સ પૂરું થઈ જાય છે, ઓકે? નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે 100% નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરી દઈશું, ઓકે? પણ એના પહેલા આ લેક્ચર આપણે કમ્પ્લીટ કરવો ફરજિયાત છે, તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ। ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે લોગના સૂત્રોથી, બરાબર? આજના લેક્ચર ની અંદર આપણે આ લોગના સૂત્રો જોવાના છે, બરાબર? આપણે ધોરણ 9 ની અંદર તમે લોગ શોધતા, એન્ટી લોગ શોધતા, તમને એમાં આવડતું હતું, તમે શેમાં યુઝ કરતા હતા? ટેક્સ્ટ બુક નો યુઝ કરતા હતા, બરાબર છે? ચાલો, એવી રીતે આપણે અહીંયા પર સૂત્રો જોઈ લઈએ અને ત્યાર પછી લોગ અને એન્ટી લોગ કઈ રીતે શોધવા એના વિશે ઉપર આપણે વાત કરીશું। આ લેક્ચર શરૂ કરતા પહેલા તમારી પાસે એક કેલ્ક્યુલેટર હોવું જોઈએ, ઓકે? તમારી પાસે એક કેલ્ક્યુલેટર હોવું જરૂરી છે, તો એક કેલ્ક્યુલેટર તમારે વસાવવું પડશે, રેડી? કેમ કે થોડો પોર્શન તો તમે કેલ્ક્યુલેટર વગર ચલાવી શકશો, બટ લાસ્ટ 5 મિનિટ જે છે એમાં તમારે કેલ્ક્યુલેટરની જરૂર પડશે। અને એક બીજી મજાની વાત એ છે કે હવે ધોરણ 11 થી તમારે કેલ્ક્યુલેટર રાખીને એક્ઝામ આપવાની છે, ગુજરાત બોર્ડ, ઓકે, ઓનલી। અને ગુજકેટ ની એક્ઝામ પણ તમારે આવે છે, એ પણ તમે કેલ્ક્યુલેટર રાખીને સાથે રાખીને આપી શકશો, બરાબર? જ્યારે JEE અને NEET ની એક્ઝામ જે છે એમાં કેલ્ક્યુલેટર એલાઉડ નથી, અને એની અંદર એટલી બધી બહુ કેલ્ક્યુલેશન પણ આવતી નથી। આપણે એ ને બી ને એક્સ ને વાય હોય એવા બધા પોર્શન આવતા હોય, ઓકે, શબ્દ આવતા હોય, તો એમાં કોઈ કેલ્ક્યુલેટર ની જરૂર પડશે નહીં, અને એમાં એવા જ આવશે બધા, ઓકે? ચાલો, તો ગુજરાત બોર્ડ માટે તમારે કેલ્ક્યુલેટર ફરજિયાત છે, રાખવું પડશે। ક્યાં સુધી ગુણાકાર ભાગાકારમાં ટાઈમ વેસ્ટ કરીશું, બરાબર છે? ચાલો, એક કેલ્ક્યુલેટર લઈ લેજો, ઓકે, કેમ કે છેલ્લી 5-1 મિનિટની અંદર તમને કેલ્ક્યુલેટર કામમાં આવશે। અને ફ્રેન્ડ્સ, મુજાદા નહીં, કેટલી એક્ઝામો આવે છે, ક્યારે ક્યારે આવે છે, કયા કયા પ્રકારની હોય છે, કઈ એક્ઝામ આપવાથી કેટલો સ્કોર કરવાથી આપણે કઈ ફિલ્ડમાં જઈ શકીએ એના ઉપર હાલમાં બિલકુલ પણ તકલીફ લેતા નહીં। જ્યારે રેગ્યુલર લેક્ચર આપણા શરૂ થશે ત્યારે ખુદ આપણે એવા નાના મોટા સેમિનારો ગોઠવીને બધી ઇન્ફોર્મેશન તમને આપવામાં આવશે, બરાબર? તો હાલમાં તમે ખાલી ભણવા પર ફોકસ કરજો। ચાલો, તો સ્ટાર્ટ કરીએ છીએ। ઓકે, લોગના સૂત્રો એમાં જોઈએ કે લોગ એક્સ ગુણ્યા વાય હોય, બેઝ કયો છે? 10 છે, તો લોગ એક્સ વાય હોય તો આપણે શું લખી શકીએ? log x plus log base 10 કેટલું લખાશે? y લખાય, ઓકે? ગુણાકાર હોય અને log હોય અને અંદર ગુણાકાર હોય તો આપણે બંનેને log આપવા જઈએ તો બંને વચ્ચે શું આ નિશાની આવશે? પ્લસ આવશે। અને જો log x અપન y હોય, x ના છેદમાં y હોય, તો શું લખી શકાય? log x minus log base 10 y લખી શકો। ખ્યાલ આવે છે? આ શું છે? લોગ ના સૂત્રો છે, બરાબર? જે યાદ રાખવાના છે તમારે, ઓકે? લોગ x રેસ ટુ n છે તો શું થશે? ઘાત જે છે આગળ આવી જશે, n log x, બરાબર? આ બધા સૂત્રો તમે જોયેલા છે, આપણે એકવાર રિપીટ કરાવીએ છીએ, ઓકે? બધા સૂત્રો, અને ચાલો હવે તમને ન ખ્યાલ હોય બધા સૂત્રો તમારે અહીંયાથી યાદ રાખી લેવાના રહેશે। ઓકે, log x plus y, બરાબર? તો આનો શું ફોર્મ્યુલા બનશે? તો કે આની કોઈ ફોર્મ્યુલા નહીં બને,
કન્ફ્યુઝ થવું નહીં ખોટું બરાબર છે અહીંયા આપણને એમ હોય કે log x / y એટલે log x + log y બન્યા તો ઘણા મિત્રો એવા કરે log x + y હોય તો log x * log y કરે જે થતું નથી બરાબર છે આને તમારે કોઈ ફેરફાર થાય નહીં આનો આ તમારે એમનો રાખવું પડે આનું કોઈ સૂત્ર નથી ખ્યાલ આવે છે ખાલી જો log x * y હોય તો log x + log y બને log x / y હોય તો log x - log y બને પણ જો log x + y હોય તો એનો log x * log y નહીં બને ઓકે ઘણા ફ્રેન્ડ્સ આવી ભૂલ કરે છે એટલા માટે તમને સ્પેશિયલી આ સમીકરણ તમને લખાવ્યું છે ઇવન log x - log y હોય તો પણ એનો કોઈ ફોર્મ્યુલા નથી બરાબર છે એને એ રીતે સોલ્વ કરવામાં આવે છે ઓકે આ બધા કેવો છે આમાં બધામાં બેઝ 10 છે જો ચેક કરો કે જેમ તમે અલ્ગોરિધમ ની અંદર તમે log બેઝ 10 હોય એના ઉપર તમે બધા log શોધતા શીખેલા હતા હવે એના જેવું બીજું આવે અહીંયા log બેઝ e આવે ઓકે અથવા તો એને શું લખી શકો તમે ln x લખી શકો રેડી ચાલો શું છે આ log x બેઝ કયો છે આમાં e એને શું કહેવાય આપણે ln x વડે પણ તમે દર્શાવી શકો આના બરાબર તમે શું લખી શકો log 10 માં ફેરવું હોય તો એને તમે લખી શકો 2.303 log બેઝ 10 x માં લખી શકો ખ્યાલ આવ્યો કેટલો થશે log બેઝ e છે એના તમારે બેઝ કેટલો 10 માં કન્વર્ટ કરવો છે આગળ કેટલા મલ્ટીપ્લાય કરવામાં આવે છે હંમેશા 2.303 મલ્ટીપ્લાય કરવામાં આવે છે આ e જે છે એ શું છે તો એક વેલ્યુ છે e ની વેલ્યુ કેટલી થાય છે તો કે 2.718 છે e ની વેલ્યુ બરાબર છે ખ્યાલ આવે છે ઓકે ફ્રેન્ડ્સ ચાલો ત્યાર પછી log બેઝ x અને ઉપર પણ x હોય ઓકે x ની વેલ્યુ શોધવી છે અને આધાર કયો છે આપણી પાસે x તો આ બંને સમાન હોય તો આન્સર કેટલો આવશે 1 આવશે રેડી ફોર એક્ઝામ્પલ log બેઝ 10 ને 10 ની વેલ્યુ ચેક કરો અલ્ગોરિધમ માં 1 આવશે ખ્યાલ આવે છે ઓકે હવે log નું વ્યસ્ત છે એને શું કહીએ છે આપણે એન્ટી log મતલબ કે તો તમે કોઈ સંખ્યાનો log શોધો હોય તો એ સંખ્યાનો એ જે તમે log શોધો છે ત્યાર પછી તમારે મૂળ સંખ્યા શોધવી હોય તો જે તમારો જવાબ આવે એનું તમારે શું કરવું પડે પાછો એન્ટી લોગ કરવો પડે ત્યારે તમને મૂળ સંખ્યા મળે છે ખ્યાલ છે તમને તમે શું કરો છો લોગ જે છે એના પછી તમે વેલ્યુ મેળવવા પછી પાછો એન્ટી લોગ પણ આપણે કરતા રહ્યા બરાબર છે ચાલો તો એન્ટી લોગ પણ આવે તો આપણે કહી શકીએ કે નોર્મલી એન્ટી લોગ જે છે એ શું છે લોગ નો વ્યસ્ત છે એમ કહી શકો એન્ટી લોગ જે છે એક રીતે તમે એમ કહી શકો લોગ નું વ્યસ્ત છે બરાબર છે ચાલો તો આપણે શું થઈ ગયા લોગ ના અહીંયા સુધીના આપણે જેટલા સૂત્રો હતા એ આપણે કમ્પ્લીટ કર્યા છે ચાલો ત્યારબાદ હવે આનો લેક્ચર બનાવો તો ન જોઈએ પણ છતાં પણ આપણે ઘણી બધા બધી ફોર્મ્યુલા યુઝ થાય છે એટલા માટે મેં કીધું એકવાર 5 મિનિટમાં બધા સૂત્રો તમને લખાવી દઉં બરાબર કેમ કે આ તો બધાને આવડતા જ હોય આ સૂત્રો બધાને હેને તો ચાલો એકવાર રિપીટ કરાવું છું છતાં પણ મેં કીધું હતું કે આપણે એવું નહીં જોઈએ કે આપણે 9માં ધોરણમાં શીખી ગયા હતા બરાબર 10માં ધોરણમાં શીખી ગયા આપણે એવું નહીં કરીએ જેટલું પણ મેથ્સ કામનું હશે એ બધું તમને શીખવાડીશ કીધું હતું કે નહીં એટલા માટે તેના બધાના સૂત્રો એકવાર આપણે રિપીટ કરીએ છીએ જેટલા સૂત્રો આપણે કામમાં આવે છે બધાના મેં અહીંયા લખી નાખ્યા છે હવે હું બધાની ફોર્મ્યુલા પણ તમને આપી દઉં યાદ રાખવાનું છે તમારે ચાલો જોઈએ તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો કે આપણને ખબર છે જો બાજુની લંબાઈ L હોય તો કેટલું થશે L સ્ક્વેર લખાય રે ઓકે લંબ ચોરસ હોય તો લંબ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે લંબ ચોરસ હોય ને લંબાઈ L હોય પહોળાઈ B હોય તો શું લખાય લંબાઈ ગુણ્યા પહોળાઈ લખાય ખ્યાલ છે ઓકે ત્યાર પછી વર્તુળ હોય ઓકે રિંગ રિંગ અથવા તો વર્તુળ હોય તો એનો પરિઘ નું સૂત્ર શું થાય આવડે તો પેલા લખી નાખજો એટલું મેં જો દેખાય છે તમને બધાને ઓકે હું દૂર હટી ગયો છું પોઝ કરો વિડિયો અને આ બધાના સૂત્રો પેલા જાતે લખો રેડી ઓકે હવે સૂત્ર લખાઈ ગયા તો પછી તમે આગળનું ધ્યાન આપો હવે ચેક કરો આપણા સૂત્ર સાચા છે ખોટા છે જો સૂત્ર આપણા સાચા છે તો આપણને ઘણું બધું આવડે છે અને જો સૂત્ર ખોટા હોય તો ઇરેઝર બાજુમાં લઈને ભૂસીને શું કરો સાચું લખી નાખજો જોઈને અને પછી સાચું આપી દેજો ક્લિયર ને ચાલો તો
લખી નાખજો કે કરજો એટલું કામ થોડું. જોઈએ હવે આગળ રિંગ નો પરિઘ તો કેટલો થાય છે આપણે 2πr જે r શું દર્શાવે છે રિંગ અથવા તો વર્તુળની ત્રિજ્યા દર્શાવે છે. ઓકે ગોલીય તક્તી તક્તી એટલે ખ્યાલ આવે ને એક ગોળ સપાટી છે આ રીતે વર્તુળ કહી શકે વર્તુળાકાર સપાટી છે બરાબર તક્તી છે આપણે જે થાળી છે ને થાળી ગોળાકાર તક્તી તરીકે વર્તે છે રે તો એનું ક્ષેત્રફળ લખવું તો શું થાય તો કે પાઈ આર સ્ક્વેર જ્યાં આર ત્રિજ્યા છે બરાબર. ઓકે ગોળ નેક્સ્ટ ગોળાનું ક્ષેત્રફળ અથવા તો આપણે નોર્મલી કહીએ છીએ પૃષ્ઠફળ. ગોળો એટલે તમે ફૂટબોલ જે છે ઓકે એને આપણે શું હોય સપાટી હોય ને એને તમે કહી શકો એનું પૃષ્ઠફળ લઈ શકે એનો એરિયા શોધવો એમ રે. તો ગોળાનું પૃષ્ઠફળ કેટલું થઈ જાય છે તો આપણે સૂત્ર છે એનું 4πr² જો સિંગલ સપાટી હોય ગોળીય તક્તી હોય તો એનું કેટલું થાય પાઈ આર સ્ક્વેર. હવે ગોળો હોય પૂરેપૂરો તો એનું ક્ષેત્રફળ કેટલું થશે 4πr² ખ્યાલ આવે છે. ત્યાર પછી એજે અહીંયા જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે તો કે આપણે લખી શકીએ 2πrh નળાકાર એટલે તો ખ્યાલ છે ને સિમ્પલ આ નળાકાર છે આપણો આની ત્રિજ્યા કેટલી છે r અને હાઈટ કેટલી છે આપણી h તો કેટલી લખી શકાય આપણે 2πr(h). ઘણી વખત l વડે પણ દર્શાવી શકાય છે એની હાઈટ જે છે l વડે દર્શાવવી હોય ઓકે તો ઘણી વખત 2πrh ના બદલે 2πrl લખી નાખવાનું એટલે તો ખ્યાલ આવી જ જાય આપણને બરાબર. ઓકે હવે વાત કરીએ આપણે ઘનફળની. ચાલો ગોળાનું ઘનફળ ગોળો જે છે એનું ઘનફળ આપણે પેલો ફેંકવાનો આખો ગોળા ફેંકમાં ગોળો ફેંકવામાં આવે આખો નક્કર ગોળો કહેવાય. કેવો ગોળો કહેવાય છે નક્કર ગોળો. અને ફૂટબોલનો દડો છે ઓકે ફૂટબોલનો જે દડો જે છે એને કહી શકાય પોલો ગોળો. ખ્યાલ આવે છે. તો નક્કર ગોળાનું ઘનફળ કેટલું લખાશે તો કે 4π3πr³ લખાય. શું થશે 4π3πr³ મીન્સ કે r નો ઘન રે સમઘનનું ઘનફળ તો શું થશે l ઇન્ટુ l ઇન્ટુ l એટલે શું થશે l નો ઘન. લંબઘન છે આ છે સમઘન કે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ કે હોય સરખી હોય આ છે લંબઘન કે જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ કે હોય સરખી ન હોય બરાબર. તો એના માટે શું લખાય l ઇન્ટુ b ઇન્ટુ h જેની લંબાઈ l છે પહોળાઈ b છે અને ઊંચાઈ કેટલી છે h છે. ઓકે નળાકારનું ઘનફળ તો કેટલું થશે સપાટીના ક્ષેત્રફળના સૂત્રો અને એના ઘનફળના સૂત્રો જે આપણે કામમાં આવે છે બરાબર એટલે આપણે લખાવ્યા છે. ચાલો ફ્રેન્ડ્સ હવે મેં કીધું એમ કેલ્ક્યુલેટરની જરૂર પડશે આપણને તો કેલ્ક્યુલેટર હોય તો તમે આગળનો પોર્શન કમ્પ્લીટ કરી શકશો. સાદું કેલ્ક્યુલેટર તમારે લેવાનું છે. કેલ્ક્યુલેટર માર્કેટમાં બે પ્રકારના મળે છે. એક છે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જે તમારે વસાવવાનું નથી બરાબર છે કેમ કે ગુજરાત બોર્ડમાં એલાઉડ નથી. એ તમે જ્યારે 12 સાયન્સ પૂરું કરીને નીકળશો ને કોલેજમાં જશો ઓકે એન્જિનિયરિંગ છે બીએસસી જેવી કોઈ લાઈન છે એની અંદર જશો ત્યારે તમને એ કામમાં આવશે. એટલે એવું કોઈ લેવું નહીં. ગુજરાત બોર્ડમાં પણ એ કેલ્ક્યુલેટર એલાઉડ નથી. ઠીક એક સાદો કેલ્ક્યુલેટર હોય તમારી પાસે તો એ લઈ લેવું. મોટી સાઈઝનું આવે છે ને ઓકે એ સાઈઝનું તમારે કેલ્ક્યુલેટર લઈ લેવું. ઠીક ઓકે નાના નાના કેલ્ક્યુલેટર લેવા નહીં કેમ કે એમાં એક સ્વિચ દબાવશો એની સાથે સાથે બે ત્રણ સ્વિચો સાથે દબાવશે એટલે એવા નહીં લેવા. પણ હાલમાં તમારી પાસે ન હોય કોઈ પણ નાનું કેલ્ક્યુલેટર હોય તે પણ ઉઠાવી લો નહીતર પછી તમારા મોબાઈલની અંદર પણ કેલ્ક્યુલેટર આવે છે બરાબર તો યુઝ કરી શકો. પછી એ મોબાઈલમાં કેલ્ક્યુલેટર આવે છે એ પછી સાયન્ટિફિક કેલ્ક્યુલેટર પણ હોય તો એ નહીં સાદું કેલ્ક્યુલેટર કાઢશો. ઓકે તો તમે આગળનો વિડીયો આપણો કમ્પ્લીટ કરી શકશો. ચાલો હું વાત કરું છું લોગ શોધવાની. તમે ધોરણ 9 ની અંદર લોગ શોધતા શીખી ગયા હતા કે નહીં એઝ અ ટેક્સ્ટ બુક બરાબર. ચાલો તો કોઈ વાંધો નહીં તમને અત્યારે હાલમાં યાદ છે કે નથી યાદ કોઈ પ્રોબ્લેમ નથી. હું અહીંયા પર તમને કેલ્ક્યુલેટરની અંદર લોગ કઈ રીતે શોધાય શીખવાડવા માંગુ છું. આપણે એ લોગ ટેબલની મદદથી પણ લોગ શોધી શકીએ ના નથી પણ કેલ્ક્યુલેટરની મદદથી પણ આપણે લોગ શોધી શકાય છે
કઈ રીતે એની મેથડ જોવાની છે, બરાબર છે? ઓકે, એક હું તમને એક સામાન્ય તમને ઉદાહરણ આપી દઉં કે log 2 છે ને, log 2 ની વેલ્યુ કેટલી થાય? તો કે 0.310. ઓકે, કેમ કે મેં જે મેથડ શીખવાડી છે એ સાચી છે કે ખોટી છે એ જોવા માટે તો કઈ વસ્તુ જોઈશે ને, બરાબર? તો તમે યાદ રાખો કે log 2 ની વેલ્યુ કેટલી થાય? 0.310. ઓકે, બીજી પણ લખાવો, log 20 ની વેલ્યુ કેટલી થાય? તો કે 1.1310 થશે. ઓકે, log 200 ની કિંમત કેટલી થાય? તો કે 2.310. આ થોડી કિંમતો મને યાદ છે, મેં લખી, બરાબર છે? ઓકે, log 4 ની કિંમત કેટલી થાય? તો કે 0.60. ઓકે, એકદમ ઈઝી છે, મને આ કિંમતો યાદ છે. ઓકે, બીજી મેં તમને કિંમત એક કીધી હતી log 10, તો મેં કેટલી કીધી હતી? એની વેલ્યુ 1 થાય, બરાબર? અને જો તમારો જવાબ આ રીતે આવ્યો 0.9999975 સમથિંગ આવો કોઈ આવે, તમે શું સમજશો આની વેલ્યુ કેટલી લખવાની હોય તમારે? એપ્રોક્સિમેટલી 1 ને, ખ્યાલ છે? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો હું તમને log બાય કેલ્ક્યુલેટર શોધતા શીખવાડું છું. કઈ રીતે થશે? તો એની મેં મેથડ અહીંયા પર તમને લખી દીધી છે, તો હું સમજાવું છું કઈ રીતે થશે, બરાબર? તો કે ફોર એક્ઝામ્પલ મેં કીધું log 2 ની વેલ્યુ કેટલી થાય? 0.310 થાય. ઓકે, તો આપણો આન્સર જો તમે 2 નો log શોધતા છો 0.310 આવવો જોઈએ, રેડી? ચાલો, તો હવે તમારે દાખલા તરીકે કોઈ પણ વેલ્યુ તમારે શોધવી છે એ કિંમત લખો. મતલબ કે સમજી લો કે મારે log 2 ની કિંમત શોધવી છે અથવા તો log 20 ની કિંમત શોધવી છે, તો તમે 20 ટાઈપ કરો. 200 ની કિંમત શોધવી છે log 200 ની, તો તમે 200 ટાઈપ કરો. 10 ની વેલ્યુ શોધવી છે, તો તમે 10 ટાઈપ કરો. મતલબ કે તમારે x y z કોઈ પણ વેલ્યુ છે એની કિંમત શોધવી છે, તો પહેલા તે કિંમત ટાઈપ કરો, આવડે ને? 10 ની શોધવી છે, 2 ની શોધવી છે, તો પહેલા 2 લખો, થઈ ગયું? ઓકે, ત્યાર પછી 15 વાર વર્ગમૂળ, મતલબ કે તમને જે વર્ગમૂળની સ્વીચ દબાય છે ને એ 15 વખત દબાવો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 વાર સ્વિચ કરવાની છે. ઓકે, મિસ્ટેક ના થાય, ધ્યાન રાખો. ઓકે, થઈ ગયું? ત્યાર પછી શું કરશો? આમાં વચ્ચે બરાબર ની કી કે દબાવવાની જ નથી, તો પહેલા તમે લખ્યા ફોર એક્ઝામ્પલ 2 નો શોધો છો, તો લખો 2, પછી 15 વાર વર્ગમૂળની સ્વિચ ટાઈપ કરી, ત્યાર પછી માઇનસ 1 ટાઈપ કરો, રેડી? ત્યારબાદ ભાગ્યા, ત્યાર પછી ભાગ્યા શું કરશો? 0.40, 0.4 વાર 0, પછી 70 272, કેટલા લખશો? 0.4 વાર 0, પછી 70 272. ઓકે, અને ત્યાર પછી સ્વિચ દબાવો બરાબર ની, તો તમારો આન્સર એપ્રોક્સિમેટલી કેટલો આવતો હશે? 0.310 આવતો હશે, ક્લિયર? કેમકે log મારે 4 ની કિંમત શોધવી છે, તો ટાઈપ કરો 4, પછી શું કરો? 15 વાર વર્ગમૂળની સ્વિચ દબાવો, ત્યાર પછી માઇનસ 1 કરો, ભાગ્યા 0.40, 70272 કરો, અને ત્યારબાદ બરાબરની સ્વિચ દબાવો, તો તમારો જવાબ હશે 0.60. ખ્યાલ આવે છે બધાને? તો આ રીતે તમે log શોધી શકો છો. ટ્રાય કરી જુઓ, બીજી ઘણી બધી મેં કિંમતો અહીંયા લખી છે, અને તમારી પાસે ઇવન લોક ટેબલ પણ હશે, ટેક્સ્ટબુક છે ને એની પાછળના ભાગમાં જોજો, તમને લોક ટેબલ આપેલા છે, અને લોગેરિધમ લખ્યું છે, એક બાજુ નેચરલ સાઇન લખ્યું છે, એક નેચરલ 10 નું આપેલું છે, બરાબર, એક એન્ટી લોગ નું આપેલું છે, તો એ બધા તમારે ન્યાથી પણ શોધી શકો છો. ઓકે, એ આપણે એની વિશે પણ માહિતી આપીશું, એ હું તમને લિંક મોકલી આપીશ. ઓકે, એક સારો એવો વિડીયો બનાવીને, કેમકે એમાં બુકની જરૂર પડે. ઓકે, તો એ બુકની જે જરૂર પડે છે, તો અત્યારે હું તમને દેખાડી નહીં શકું આમાં. ઓકે, તો હું તમને બુકનું પેજ લઈને એની અંદર તમને log એન્ટી log sin 10 શોધતા શીખવાડીશ, પણ અત્યારે હાલમાં બાય કેલ્ક્યુલેટર કઈ રીતે શોધી શકાય એ તમારે મેથડ જોવાની છે, રેડી? હવે વાત આવે છે એન્ટી log ની. એન્ટી log એટલે કોને કહેવાય? log નો વ્યસ્ત ને. તો જેમ કે તમે કીધું છે log 2 ની વેલ્યુ કેટલી આવે? તો કે 0.310. તો 0.310 જે છે એનો એન્ટી log કરો, તો કેટલો જવાબ આવવો જોઈએ? 2 આવવો જોઈએ. ખ્યાલ આવે છે શું કહું છું? તો કે એન્ટી log ઓફ 0.310 કરો,
तो तुम्हारा जवाब कितना हो जाए बे कीधु तू ने एंटीलोग लॉग नु व्यस्त छे जो मून एंटीलोग ऑफ साइंट 20 0.60 20 नो शोधू तो जवाब मारो एन नो एंटीलोग शू थशे 4 આવો જોઈએ જો હું એન્ટીલોગ આનો શોધું 1.3010 નો શોધું મારો જવાબ કેટલો આવો જોઈએ 20 આવો જોઈએ તો 19.9999 આવે તો પણ એપ્રોક્સિમેટલી 20 જ કહેવાશે બરાબર ઓકે ચાલો તો તમારે એન્ટીલોગ શોધવા માટે શું કરવાનું છે મેથડ અહીંયા પર મેં લખી છે ઓકે કેલ્ક્યુલેટર થી નસ થશે આ મેથડ ચાલો તો દાખલા તરીકે મારે કોઈ પણ વેલ્યુ શોધવી છે ફોર એક્ઝામ્પલ મારે 0.3010 નો એન્ટીલોગ શોધવો છે આન્સર કેટલો આવશે મારો 2 આવશે ને तो जेनो तुम्हारे एंटीलॉग शोधो छे कीमत तुम्हें टाइप करो फॉर एग्जांपल मारे 0.3010 નો શોધવો છે તો મે ટાઈપ કર્યા 0.3010 ઓકે તમારામાંથી કોઈ પણ નો શોધો એ ટાઈપ કરજો તમે પછી શું કરો ગુણ્યા 0.4 × 0 70272 કરો રેડી એ ભાગ્યા કે મે કીધું આની ઉલટી પ્રોસેસ ઉલટી જ પ્રોસેસ કરું છું અહીંયાથી શરૂઆત કરવાની છે જો અહીંયા શું કર્યું ભાગ્યા કર્યા હતા આ છેલ્લે બીજું સ્ટેપ હતું છેલ્લું સ્ટેપ ને અહીંયા મેં પહેલા લીધું ભાગ્યા છે તો ગુણ્યા કરવાના છે પહેલા કરવાના છે 0.4070272 પછી અહીંયા શું કર્યું હતું માઈનસ 1 કર્યું હતું તો અહીંયા કરીએ આપણે પ્લસ 1 કરો બરાબર હવે 15 વાર વર્ગમાં કર્યું હતું તો કે 15 વાર વર્ગ કરવાનો છે વર્ગ કઈ રીતે થાય તો કે તમે ગુણાકાર અને બરાબર દબો એટલે વર્ગ થશે તમે એમ નમ ટ્રાય કરજો 2 લખો ઓકે અથવા તો 4 લખો જાવ 4 લખ્યા ગુણ્યા કરો તો 4 તો પાછળ અહીંયા લખેલા છે અને 4 ગુણ્યા 4 થઈ ગયા અને બરાબર દબાવશો એટલે ડાયરેક્ટ 16 આન્સર આવશે તો 4 નો વર્ગ થઈ ગયો તમે લખો 10 ગુણ્યા અને બરાબર દબાવશો તો એ 10 નો વર્ગ તમને 100 આન્સર આપશે રેડી એટલે ગુણાકાર અને બરાબર દબાવો છો એટલે એ થઈ ગયો વર્ગ થઈ ગયો ઓકે તો અહીંયા આપણે કર્યું હતું 15 વાર વર્ગમૂળ તો હવે શું કરવું પડશે આપણે 15 વાર વર્ગ કરવો પડશે તો ગુણાકાર અને બરાબર દબ્યું એટલે એક વાર વર્ગ થયો પાછો ગુણાકાર અને બરાબર દબ્યું એટલે બે વાર વર્ગ થયો એવી રીતે તમારે ગુણાકાર બરાબર 3 વાર એવી રીતે ગુણાકાર બરાબર 4 વાર ટુક 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 14 વાર અને 15 વાર થશે જેવું 15મી વાર કરો છો ગુણાકાર અને બરાબર કર્યું 15મી વારનો જે ફાઇનલ આન્સર આવે તમારો આન્સર રહેશે બરાબર 2 થી 3 વાર એક વખત દબાઈ જવા જોઈએ નહીં કેમ કે તમે બરાબર 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 દબાવશો એટલે વેલ્યુ ચેન્જ થતી જશે ડાયરેક્ટલી ઓકે તો કઈ રીતે આપણે કરીશું એન્ટીલોગ કાઢો હોય તો કે તમારે જે વેલ્યુનો એન્ટીલોગ કાઢો છે લખો તો લખી નાખી મેં કીધું x y z પછી શું કરો ગુણ્યા 0.40 70272 પ્લસ 1 પછી ગુણ્યા બરાબર એક વાર ગુણ્યા બરાબર બે વાર ગુણ્યા બરાબર 14 વાર અને ગુણ્યા બરાબર 15 વાર જે જવાબ આવે તમારો આન્સર પછી એક્સ્ટ્રા તમારે બરાબર ક્યારેય દબાવવું નહીં આમાં બરાબર છે તો તમને એપ્રોક્સિમેટલી વેલ્યુ 1.99999 સમથિંગ આવશે એટલે કેટલી વેલ્યુ થઈ આપણી બે જ થઈ ને એપ્રોક્સિમેટલી બે જ થશે બરાબર એવી રીતે તમે આ બધાનો જુઓ તો આ બધાનો તમે શું કરો એન્ટીલોગ જો તો તમને વેલ્યુ તમને આવડી મળશે આનો એન્ટીલોગ જોશો તમને 200 ની આન્સર 200 ની આસપાસ તમને આન્સર મળી રહેશે ક્લિયર ખ્યાલ આવે છે ઓકે ફ્રેન્ડ્સ લાસ્ટ માં છે ઘનમૂળ શોધો વર્ગમૂળ શોધતા આવડે કેલ્ક્યુલેટર માં જો વર્ગમૂળ ની સ્વીચ આપી છે તમને બરાબર છે 4 નો વર્ગમૂળ કેટલું થાય તો શું કરશો 4 ટાઈપ કરો અને વર્ગમૂળ ની સ્વીચ દબો આવી ગયા 2 ડાયરેક્ટલી થઈ ગયો આન્સર હે ને ચાલો ત્યાર પછી 64 નો વર્ગમૂળ શોધવું હોય તો 64 અને વર્ગમૂળ ની સ્વીચ દબાવો ડાયરેક્ટલી તમારો આન્સર મળી જશે 8 થશે બરાબર હવે ઘનમૂળ ની વાત આવે તો 1 નું ઘનમૂળ કેટલું થાય 1 8 નું ઘનમૂળ કેટલું થાય 2 ઓકે ઘનમૂળ ની વાત છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કરો તો 8 આવે ને જવાબ તો 8 નું ઘનમૂળ કેટલું થયું 2 27 નું ઘનમૂળ કેટલું થયું તો કે 3 25 નું ઘનમૂળ કેટલું થયું 5 તો વર્ગમૂળ થાય 25 નું ઘનમૂળ કેટલું થાય આપો જવાબ તો એ દાખલામાં આપણે ખરેખર ઘનમૂળ પણ શોધવાના આવશે એ સમય દરમિયાન આપણે શું કરવું જોઈએ તો એ સમય દરમિયાન પણ આપણે કેલ્ક્યુલેટરમાંથી ઘનમૂળ શોધતા આપણે આવડી જશે એની મેં મેથડ અહીંયા પર લખી છે તો આમાં તમને જે એક બેના તમને ખ્યાલ હોય ને એવા તમે પહેલા ટ્રાય કરશો દાખલા તરીકે 27 ટાઈપ કરીને આન્સર ચેક કરો 3 આવે છે
ओके એવી રીતે તમે ટ્રાય કરો 64 લખશો તો આન્સર 4 આવે છે એટલે ટ્રાય કરો જો બધાને આન્સર એને નજીકનો આવતો હોય તો તમને ખ્યાલ આવી જશે કે હવે મારે કોઈ પણ હોય 100 નું ઘનમૂળ શોધવું હોય તો તમને આવડી જશે બરાબર કોઈ પણ કિંમત પછી ઘનમૂળ તમે આરામથી શોધી શકશો ક્લિયર બાકી તો ઘણી બહુ વાર લાગશે બરાબર 25 નું શોધો તમે શું કરશો તો પહેલા 27 ને પકડશો 27 નું કેટલું થાય તો કે 3 થાય ઓકે પછી 2 નું કેટલું થાય 8 થાય તો 8 અને 27 ની વચ્ચે 25 આવે છે ને તો હવે તમે શું કરશો 2.5 કરશો 2.5 ગુણ્યા 2.5 ગુણ્યા 2.5 તો એ 25 કરતા ઓછી સંખ્યા રહેશે તો તમે ટ્રાય કરશો 2.9 ગુણ્યા 2.9 ગુણ્યા 2.9 એ રીતે ચેક કરશો અને એટલે લાંબી બહુ પ્રોસેસ થઈ જશે બરાબર એટલે બેટર છે કે તમે આવડે મેથડ ત્યારે ટ્રાય કરો ક્લિયર ચાલો જોઈએ કઈ રીતે છે તો કે તમારે જેનું ઘનમૂળ શોધવું છે કે મતલબ પહેલા 8 નું શોધવું છે તો 8 લખો 27 નું શોધવું છે 27 લખો 64 નું શોધવું છે 64 લખો 1000 નું શોધવું છે 1000 ઓકે એના તો આપણે બધાને આવડે છે ને તો એના પ્રમાણે મેથડ જોઈ લે ને પહેલા એની નજીકનો આન્સર આવશે ફોર એક્ઝામ્પલ 8 નું કરો છો ને તો જવાબ કેટલો આવશે 1.99999 આન્સર આવશે એપ્રોક્સિમેટલી 2 ત્યાં ને બરાબર ચાલો x y z નું મારે વર્ગમૂળ શોધવું છે મતલબ કોઈ પણ એક વેલ્યુ છે એનું વર્ગમૂળ શોધવું છે સોરી ઘનમૂળ શોધવું છે તો શું કરીએ આપણે તો કે તમે કિંમત લખી નાખી ફોર એક્ઝામ્પલ મારે 8 નું શોધવું છે મે 8 લખી નાખ્યા પછી શું કરો તો કે બે વાર વર્ગમૂળની સ્વિચ તો તમારી પાસે વર્ગમૂળની સ્વિચ છે બે વાર દબાવો પછી છે ગુણાકાર તો પછી ગુણાકારની સ્વિચ દબાવો પછી ચાર વાર વર્ગમૂળ એટલે ચાર વાર વર્ગમૂળની સ્વિચ દબાવો એટલે પછી પાછો ગુણાકારની સ્વિચ પછી 8 વાર વર્ગમૂળની સ્વિચ 1 2 3 4 5 6 7 ને 8 8 વાર વર્ગમૂળની સ્વિચ દબાવો એટલે પછી ગુણાકારની સ્વિચ દબાવો અને પછી 2 વાર વર્ગમૂળની સ્વિચ દબાવો અને બરાબર કરશો તમારો આન્સર આવી જશે ખ્યાલ આવ્યો યાદ રાખો એકદમ ઈઝી છે જે કિંમત છે લખો પછી 2 વાર વર્ગમૂળ ગુણ્યા ગુણ્યા કરવાના છે બરાબર પછી 4 વાર વર્ગમૂળ ગુણ્યા 8 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ અને બરાબર એટલે આપણો આન્સર આવી જશે ક્લિયર ખ્યાલ આવે છે બધાને ઓકે ફ્રેન્ડ તો આજના લેક્ચરની અંદર મેં કીધું એમ કેલ્ક્યુલેટર વસાવી લીધું હોય તો તમને આ ત્રણેય મેથડમાં મજા આવશે અને હોમવર્કની અંદર તમને હું આના મદદથી તમને ઘણા બધાના લોગ ઘણા બધાના એન્ટી લોગ અને ઘણા બધાના વર્ગમૂળ શોધવાના તમને આપીશ બરાબર જે તમારે શોધીને મને સોરી તમારે જે સરને જમા કરાવવાનું છે એમાં કરાવી દેજો ક્લિયર અહીંયા પર આપણો મેથ્સ પૂરું થયું હવે ત્યાર પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું કરીશું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું રેડી